नमस्कार विद्यार्थी मित्रों, वेद कैरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में शब्द समूह माटेना एक शब्द जोवाना छे। मित्रों, आ पेला शब्द समूह माटेनो एक शब्द छे, ई आ भाग एक ऑलरेडी आपणे अपलोड करी चूक्या छे। आजे जे जोवाना छे ए भाग बे छे। तो आ मित्रों, हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजूमां आवेला बेल आइकनने प्रेस करो, जेथी करीने जे कोई माहिती अमे अहींथी अपलोड करीए तो तमने नोटिफिकेशन द्वारा मळी रहे। अने बीजू के जो हजी सुधी तमे भाग एक ना जोयो होय तो अत्यारे ज प्लेलिस्टमां जईने तमे ए भाग जोई शको छो। अने आजे आपणे शरूआत करीए छीए शब्द समूह माटेना एक शब्द छे एनो भाग बे, એમાં આજે આપણે 50 છે આ વિડીયોમાં જોવાના છીએ। તો પહેલો શરૂઆત કરીએ કે ભાઈ પગથી માથા સુધી, તો એને શું કહેવાય? તો કે નખશિશ। ફરીથી એક વખત જોઈ લે તો કે પગથી માથા સુધી હોય તો એને શું કહેવાય? નખશિશ। આગળ બીજું જોઈએ તો કે પોતાની જાત સાથે છેતરપિંડી કરવી તો એને શું કહેવાય? તો કે આત્મવંચના। ફરીથી તો કે પોતાની જાત સાથે છેતરપિંડી કરવી તેને શું કહેવાય? તો કે આત્મવંચના કહેવાય। ત્રીજું, પોતાની જાત ઉપર કાબુ રાખે તેવું એને શું કહેવાય? તો કે ભાઈ આત્મસ્વયંભી। ફરીથી પોતાની જાત ઉપર કાબુ રાખે તેને શું કહેવાય? તો કે આત્મસ્વયંભી કહેવાય। ચોથી વાત કરીએ, સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરે એને શું કહેવાય? તો કે બગભગત કહેવાય। ફરીથી તો કે સ્વાર્થ સાધવા માટે સાધુતાનો ઢોંગ કરે એને બગભગત કહેવાય। પાંચમી, પોતાની જાત ઉપર આધાર રાખનાર એને કહેવાય આપકર્મી। એટલે કે બીજા કોઈ ઉપર આધાર ના રાખે, પોતાની જ ઉપર આધાર રાખે એને શું કહેવાય? તો કે આપકર્મી કહેવાય। છઠ્ઠું, ઘેર ઘેર ભીખ માગવી તે, ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા તમારી ભૂલ થઈ શકે, ઘેર ઘેર ભીખ માગવી તેને કહેવાય માધુ કરી। ફરીથી તો કે ઘેર ઘેર ભીખ માગવી એને શું કહેવાય? માધુ કરી। અને ઘણા મિત્રોને વિચાર આવ્યો છે ભિખારી, પણ યાદ રાખજો સાચો જવાબ શું બને છે? તો કે માધુ કરી બને છે, ભિખારી આવશે નહીં। સાતમું, આંખ આગળ ખડું થઈ જાય તેવું તો એને કહેવાય આબેહૂબ અથવા હુબુબ। બંને જવાબ છે આપણા સાચા બની શકે, તો કે આંખ આગળ ખડું થઈ જાય તેને શું કહેવાય? તો કે આબેહૂબ અથવા હુબહુ કહી શકાય। આઠમી વાત કરીએ, સર્વ રાષ્ટ્રોને કે તેમના સાથે સંબંધને લગતું હોય તો એને આંતરરાષ્ટ્રીય કહેવાય। ફરીથી તો કે સર્વ રાષ્ટ્રીય અથવા તેની સાથે સંબંધનું હોય લગતું હોય તો એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય કહેવાય। નવમાની વાત કરીએ, જોઈએ તે કરતાં વધુ ખર્ચનાર તો એને કહેવાય ઉડાવ। જેટલી જરૂર હોય એની કરતાં વધારે ખર્ચ કરે તો એને શું કહેવાય? ઉડાવ કહેવાય। દસમાની વાત કરીએ, લેખકે ધારણ કરેલું બીજું નામ તો એને કહેવાય ઉપનામ અથવા તખલ્લુસ। ફરીથી તો કે લેખકે જે બીજું નામ ધારણ કરેલું છે એને શું કહેવાય? તો કે ઉપનામ અથવા તખલ્લુસ, બંને નામ કહી શકાય। અગિયારમું, ઉપર જણાવ્યા મુજબ તો એનો જવાબ આવશે ઉપયુક્ત। ફરીથી ઉપર જણાવ્યા મુજબ તેનો જવાબ આવશે ઉપયુક્ત, ઉપયુક્ત। બારમું, જરાવારમાં નાશ પામે તેવું તો એને કહેવાય ક્ષણભંગુર અથવા ક્ષણિક। ફરીથી તો કે જરાવારમાં નાશ પામે તેને શું કહેવાય? ક્ષણભંગુર અથવા ક્ષણિક કહેવાય। તેરમી વાત કરીએ, આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખા એને શું કહેવાય? તો કે એને કહેવાય ક્ષિતિજ। ફરીથી જ્યાં આકાશ અને પૃથ્વી જ્યાં આપણે મળતા દેખાય છે તેને આપણે ક્ષિતિજ કહીએ। ચૌદમી વાત કરીએ, અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત તો એને કહેવાય કેફિયત અથવા બયાન। આ મિત્રો ઘણી વખત પૂછાઈ ગયેલો છે, પોલીસ ખાતાની જ્યારે પરીક્ષાઓ હોય છે ત્યારે આ સવાલ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ ઘણી વખત પૂછાતો હોય છે કે ભાઈ અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત તો એને શું કહેવાય? તો કે કેફિયત અથવા બયાન કહેવાય। પંદરમી વાત કરીએ, ઉપકાર પર અપકાર કરનાર એને શું કહેવાય? તો કે એને ત્રણ વસ્તુ કહી શકાય, તો કે કૃતજ્ઞ અથવા નિમક હરામ અથવા લૂણ હરામ। ફરીથી ઉપકાર પર અપકાર કરનારને શું કહેવાય? તો કે કૃતજ્ઞ, નિમક હરામ અને લૂણ હરામ કહેવાય। સોળમી વાત કરીએ, ખજાનાની સંપત્તિ સાચવનાર તો એને કહેવાય ખજાનજી। આમ બી યાદ રહી જાય એવું છે, ખજાનાની જે સંપત્તિ સાચવતો એને શું કહેવાય? ખજાનજી કહેવાય। સત્તરમી વાત કરીએ, છાપાને ખબર મોકલનાર તો એને કહેવાય ખબરપત્રી, સંવાદદાતા, વૃત્તાંત નિવેદક। ફરીથી તો કે છાપાને જે ખબર મોકલનાર વ્યક્તિ હોય એને શું કહેવાય? તો કે ખબરપત્રી, સંવાદદાતા, વૃત્તાંત નિવેદક, આટલા નામ એને કહી શકાય। ત્રણમાંથી કોઈ પણ તમને પરીક્ષામાં એક આપી શકે। અઢારમી વાત કરીએ, ભારત બહાર સંસ્થાઓમાં લઈ જવા માટે મજૂરોનું કરારપત્ર તો એને કહેવાય ગિરમિટ। ફરી મોસ્ટ એમપી છે, તો કે ભારત બહાર, માન લો કે કોઈ વ્યક્તિ અમુક લોકોને ભારતમાંથી લઈ ગયા હોય ત્યાં મજૂર તરીકે, તો એ લઈ જવા માટે એક કરારપત્ર હોય એને શું કહેવાય? તો કે ગિરમિટ કહેવાય। ઓગણીસમી વાત કરીએ, કાયદાથી મના કરેલું તો એને કહેવાય ગેરકાયદેસ। તો કે ભાઈ કાયદાથી જે મના કરેલું અથવા ના પાડેલું હોય, કાયદાથી વિરુદ્ધમાં હોય તો એને શું કહેવાય? ગેરકાયદે કહેવાય। વીસમું, ગામનો વહીવટ કરનારી સંસ્થા એને કહેવાય ગામ પંચાયત। તો કે જે ગામનો વહીવટ કરતી હોય સંસ્થા હોય એને શું કહેવાય? ગામ પંચાયત।
21માં વાત કરીએ, આગળ વધતા પહેલા પાછળનું જે જોઈ લેવું તેને શું કહેવાય? સિંહાવલોકન. એટલે કે આગળ વધતા પહેલા પાછળ જોવું તેને શું કહેવાય? તો કે સિંહાવલોકન કહેવાય. 22માં આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર, તો એને કહેવાય તક સાધુ. કે આવેલી તકનો ઉપયોગ કરી સાર્થને સાધનાર છે એને શું કહેવાય? તો કે તક સાધુ કહેવાય. 23માં ઉત્પન્નમાંથી સરકારને આપવામાં આપવાનો ભાગ એને શું કહેવાય? લેવી. મોસ્ટ એમ્પી છે, તો કે જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એમાંથી સરકારને આપવાનો ભાગ હોય એને શું કહેવાય? તો કે લેવી કહેવાય. 24મી વાત કરીએ, ઓળા રૂપે ઓળખાયેલું ચિત્ર, તો એને કહેવાય છાયા ચિત્ર. તો કે ઓળા રૂપે ઓળખાયેલું ચિત્ર હોય એને શું કહેવાય? તો કે છાયા ચિત્ર કહેવાય. 25માં એક જ સમયમાં થઈ ગયેલું, તો કે એને સમકાલીન. ખાસ મિત્રો યાદ રાખજો, મોસ્ટ એમ્પી સવાલ છે. આગળ ઘણી બધી એક્ઝામો પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, ગઈ બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ એમાં ઘણી વખત આ સવાલ પૂછાયેલો છે અને આગળ ઘણી બધી એક્ઝામોમાં પૂછાયેલો છે. તો કે ભાઈ એક જ સમયમાં થઈ ગયેલું હોય તો એને શું કહેવાય? તો કે સમકાલીન કહેવાય. 26માં કરેલા ઉપકાર ન ભૂલનાર, તો એને કહેવાય કૃતજ્ઞ અથવા નિમક હલાલ. યાદ રાખજો, આગળ આપણે જે હમણાં વાત કરી ગયા હતા એમાં નિમક હરામ હતું અને આમાં શું છે? તો કે નિમક હલાલ છે. એટલે કન્ફ્યુઝન ના થાય, ભૂલ ના થાય. ફરીથી એક વખત જોઈએ, કરેલા ઉપકાર ન ભૂલનાર એને શું કહેવાય? કૃતજ્ઞ અથવા નિમક હલાલ. 27માં વાત કરીએ, સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં એને કહેવાય તગાવી. સરકાર તરફથી જે ખેતીને ઉપયોગ લેવામાં આવતા હોય નાણાં, એ જે સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવે છે એને શું કહેવાય? તો કે તગાવી કહેવાય. 28માં આંખ આગળ ખડું થઈ જાય તેવું એને શું કહેવાય? તો કે તારદર્શ. યાદ રાખશો ફરીથી, તો કે આંખ આગળ ખડું થઈ જાય તેવું તો તેને કહેવાય તારદર્શ. 29માં વાત કરીએ, બધી દિશામાં વિજય વરેલું, તો એને કહેવાય દિગ્વિજયી. તો કે બધી દિશામાં વિજય મેળવેલો હોય તેને શું કહેવાય? તો કે દિગ્વિજયી કહેવાય. 30માં દિવસનો કાર્યક્રમ, તો એને કહેવાય દિનચર્યા. આ તો આવડતું જશે મિત્રો તમને, તો કે દિવસનો કાર્યક્રમ હોય એને શું કહેવાય? તો કે દિનચર્યા. 31માં ભાવિનો વિચાર પ્રથમથી જ કરી લે તે, તો તેને કહેવાય દૂરદેશી. બે શબ્દ કહી શકાય, દૂરદેશી અથવા દીર્ઘદર્શી. ફરીથી, તો કે ભાવિ એટલે કે ભવિષ્યનો વિચાર અગાઉથી જ કરી લે અથવા પ્રથમથી જ કરી લે તો તેને શું કહેવાય? તો કે દૂરદેશી અથવા દીર્ઘદર્શી કહેવાય. 32માં વાત કરીએ, દરરોજ છપાતું વર્તમાન પત્ર, તો તેને કહેવાય દૈનિક. તો કે જે દરરોજ છાપું છપાય છે, વર્તમાનપત્ર છપાય છે એને શું કહેવાય? તો કે દૈનિક કહેવાય. 33માં વાત કરીએ, કોઈપણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા, તો એને કહેવાય પરિભાષા. ફરીથી, તો કે કોઈપણ વિજ્ઞાનીની સાંકેતિક ભાષા, તો એને શું કહેવાય? પરિભાષા. 34માં વાત કરીએ, કોઈની પણ મદદ ન લેતે, તો કે એને સ્વાશ્રયી અથવા સ્વાવલંબી બંને કહી શકાય. ફરીથી, કોઈની પણ મદદ ન લેતે એને શું કહેવાય? સ્વાશ્રયી અથવા સ્વાવલંબી કહેવાય. 35માં જેનો કોઈ બેલી નથી તે, તો તેને કહેવાય અનાથ, નિરાશ્રિત અથવા નિરાધાર. ત્રણમાંથી કોઈ પણ શબ્દ આપણે લખી શકાય. ફરીથી, તો કે જેનો કોઈ બેલી નથી તેને શું કહેવાય? તો કે અનાથ અથવા નિરાશ્રિત અથવા નિરાધાર કહેવાય. 36માં વાત કરીએ, જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન, તો તેને કહેવાય દ્વીપકલ્પ. ફરીથી યાદ રાખશું, તો કે ભાઈ જેની ત્રણ બાજુ પાણી હોય તેને તેવી જમીનને શું કહેવાય? દ્વીપકલ્પ. તો મિત્રો, અહીંથી તમને એક કોમેન્ટ બોક્સમાં સવાલ પૂછું છું કે જેની ચારે બાજુ પાણી હોય એવી જમીનને શું કહેવાય? એનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ફરીથી સવાલ રિપીટ કરું છું, તો કે જેની ચારે બાજુ પાણી હોય તેવી જમીનને શું કહેવાય? એ તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. 37માં વાત કરીએ, જેના પર તહમત મુકાયો હોય તે, તો તેને કહેવાય આરોપી અથવા પ્રતિવાદી. ફરીથી, તો કે જેના પર તહમત મુકાયું હોય તે, તો તેને કહેવાય આરોપી અથવા પ્રતિવાદી કહેવાય. 38માં વાત કરીએ, જૂના બાંધકામોનું સમારકામ, તો એને કહેવાય ઝીણોદ્વાર. ફરીથી, તો કે જૂના બાંધકામનું જે સમારકામ કરવામાં આવે એને શું કહેવાય? તો કે ઝીણોદ્વાર કહેવાય. 39માં ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ, તો એને કહેવાય લવાદ. યાદ રાખશું ફરીથી, તો કે ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલો નિષ્પક્ષ વ્યક્તિ હોય એને શું કહેવાય? તો કે લવાદ કહેવાય. 40માં લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર, તો એને કહેવાય પરિપત્ર. જેને લાગતા વળગતા હોય એને અસર કરનારો પત્ર હોય એને શું કહેવાય? પરિપત્ર. 41માં લાંબો અને વિશાળ અનુભવ ધરાવતા હોય એને શું કહેવાય? તો કે પીઠ. તો કે લાંબો અને વિશાળ અનુભવ ધરાવે છે એ લોકોને પીઠ કહેવાય. 42માં વાત કરીએ, લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા એને શું કહેવાય? તો કે લોકેશણા. ફરીથી, લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા હોય એને લોકેશણા કહેવાય. 43માં વાત કરીએ, વપરાશની ચીજોમાં સરકારે બાંધેલા ભાવ, તો એને કહેવાય ભાવ નિયમન.
જે વપરાશની ચીજ વસ્તુ હોય એમાં સરકારે જે ફિક્સ કરેલા અથવા બાંધી લીધેલા ભાવ છે એને શું કહેવાય? તો કે ભાવ નિયમન કહેવાય. 44માં વાત કરીએ, વસ્તુ સાથે નિસ્બત ધરાવે છે તેવું, તો તેને કહેવાય સુસંગત. ફરીથી, તો કે વસ્તુ સાથે નિસ્બત ધરાવે છે તેને શું કહેવાય? તો કે સુસંગત કહેવાય. 45માં વાત કરીએ, શબ્દશ નહીં પણ મૂળના ભાવવાળો અનુવાદ, તો તેને કહેવાય ભાવાનુવાદ. ફરીથી, શબ્દશ નહીં પણ મૂળ ભાવવાળો અનુવાદ હોય તો તેને કહેવાય ભાવાનુવાદ. 46માં વાત કરીએ, શબ્દોમાં વધુ પડતા ઉપયોગવાળો, તો તેને કહેવાય શબ્દાળો. ફરીથી યાદ રાખવા જેવો છે સવાલ, તો કે શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું તેને શું કહેવાય? શબ્દાળું કહેવાય. 47માં વાત કરીએ, શું કરવું તે સૂજે નહીં તેવું અવસ્થા હોય તો તેને કહેવાય કર્તવ્યમૂઢ. ફરીથી, તો કે શું કરવું તે સૂજે નહીં તેવી અવસ્થા, તો તેને કહેવાય કી કર્તવ્ય મૂઢ, એટલે યાદ રાખજો. 48માં વાત કરીએ, સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે, તો તેને કહેવાય અંધશ્રદ્ધા. જે ફરીથી, તો કે સમજ્યા વગર ખોટી આસ્થા હોય તેવી, તો તેને શું કહેવાય? તો કે અંધશ્રદ્ધા કહેવાય. 49માં વાત કરીએ, સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ, તો એને કહેવાય પર્યાય. સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ, તો એને શું કહેવાય? પર્યાય. અથવા આપણી ભાષામાં કેવું હોય તો સમાનાર્થી પણ કહી શકાય. 50માં વાત કરીએ, સમુદ્રમાં રહેલો અગ્નિ, તો એને શું કહેવાય? તો કે વડવાનલ અથવા વડવાગ્નિ. ફરીથી, સમુદ્રમાં રહેલો અગ્નિ એને શું કહેવાય? તો કે વડવાનલ અથવા વડવાગ્નિ. તો મિત્રો, આ એ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક છે. મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધુ માહિતી આપણે ભાગ 3માં જોવાના છીએ. વધુ માહિતી આપણે કેમાં જોશું? ભાગ 3માં. જો વિડીયો ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. આ વિડીયોમાં આટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.